प्रणाम माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। धोरण त्रण विषय छे सामान्य ज्ञान, प्रकरण पांच भारतनु चलनी नाणू। तो अहीं आपणे भारतमां चलनी नाणू विषे शीखीशुं। तो आपणा देशना चलनी सिक्का अने चलनी नोटना चित्रों आपेला छे। दरेक चलनी सिक्का अने नोटना मूल्यना साचा गुजराती नंबर खाली जग्या में लखो। तो अहीं आपणने सिक्का आपेला छे, आपणे गुजराती में एना मूल्य लखवानू छे। तो 50 पैसा सिक्को एटले 50 पैसा, 1 रुपयानो सिक्को छे एटले 1 रुपया, 2 रुपयानो एटले 2 रुपया, 5 रुपयानो एटले 5 रुपया अने 10 रुपयानो एटले के 10 रुपया। हवे जोईशुं चलनी नोटो। तो अहींया 1 रुपयानो जे नोट आपी छे तो 1 रुपया, 2 रुपयानी नोट छे तो 2 रुपया, 5 रुपयानी नोट छे तो 5 रुपया, 10ની નોટ આપેલી છે તો 10 રૂપિયા, 20ની આપેલી છે તો 20 રૂપિયા, 50ની આપી છે તો 50 રૂપિયા, 100ની આપી છે તો 100 રૂપિયા, 200ની આપેલી છે તો 200 રૂપિયા, 500ની આપી છે તો 500 રૂપિયા અને 2000ની નોટ છે તો 2000 રૂપિયા। તો અહીંયા આપણે ગુજરાતી અંકમાં ચલણની નોટો છે એ કે એને મૂલ્ય નીચે ખાલી જગ્યામાં લખવાનું હતું। જે કોઈ વિદ્યાર્થીને બાકી હોય તો એ આ વિડીયામાં જોઈને ખાલી જગ્યાઓ પૂરી કરી દેવી। હવે આગળ જોઈશું સ્વાધ્યાય। તો સ્વાધ્યાયમાં અંદર પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ચિત્રો જોઈ કુલ કેટલા પૈસા રૂપિયા થાય તે બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો। તો અહીંયા આપણને બોક્સ આપેલું છે, એમાંથી આપણે ચિત્રો જોઈ અને પછી ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે। તો 2 50 પૈસાના સિક્કા છે એટલે રૂપિયો થાય એટલે રૂપિયો લખ્યો છે। હવે અહીંયા 2 2ના સિક્કા છે એટલે 4 રૂપિયા થાય એટલે લખીશું 4 રૂપિયા। અહીંયા 5 5ના સિક્કા છે એટલે 10 રૂપિયા થાય એટલે લખીએ 10 રૂપિયા, 10 રૂપિયાની 2 નોટો એટલે 20 થાય તો 20 રૂપિયા, 50ની 2 નોટો એટલે 100 રૂપિયા થાય એટલે 100 રૂપિયા, 100ની 2 નોટો એટલે 200 રૂપિયા થાય તો 200 રૂપિયા। આમ આપણે ખાલી જગ્યાઓ પૂરી દેવાની છે। પરીક્ષાની અંદર તમને ચિત્ર આપેલા હોય તો એના આધારે તમારે ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે। આગળ બીજો પ્રશ્ન જોઈશું। તો એમાં પણ નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરવાની છે। તો આપણે જોઈશું આમાં જે સાચું વિધાન છે એમાં સાચું અને ખોટા હોય એમાં ખોટાની નિશાની કરવાની છે। નંબર 1માં 1 રૂપિયાની 2 સિક્કા બરાબર 2 રૂપિયા થાય, તો જો મેં અહીંયા લખ્યું છે 1 વત્તા 1 બરાબર 2, તો આ વિધાન આપણું સાચું છે તો આપણે સાચાની નિશાની કરીશું। એવી રીતે બીજા નંબરે જોઈએ 2 રૂપિયાની 3 નોટો, તો જુઓ 2 રૂપિયાની 3 એટલે 2 વત્તા 2 વત્તા એમ 3 વાર કર્યું બરાબર 6 રૂપિયા થાય એટલે કે 6 રૂપિયા થયા, તો આ વિધાન પણ આપણું સાચું છે એટલે સાચાની નિશાની કરવાની છે। હવે જોઈશું 3 નંબરમાં 5 રૂપિયાની 5 નોટો, તો મેં 5 રૂપિયાની 5 નોટો તો 5 વાર લખ્યા છે બરાબર 25, તો અહીંયા પણ એવું કીધું છે બરાબર 25 થાય, તો આ વિધાન પણ સાચું છે એટલે આપણે સાચાની નિશાની કરીશું। 4 નંબરમાં 10 રૂપિયાની 8 નોટો, તો મેં 10 10 8 વાર લખ્યા છે તો 80 થાય છે, તો અહીંયા 40 રૂપિયા કહ્યા છે, તો આપણે આ વિધાન ખોટું છે તો આપણે ખોટાની નિશાની કરવાની રહેશે। 5 નંબરમાં 20 રૂપિયાની 4 નોટો, તો તમે જુઓ 20 મેં 4 વાર લખ્યા તો 80 થયા છે, તો અહીંયા કીધું છે બરાબર 100 રૂપિયા થાય, તો આ વિધાન પણ ખોટું છે એટલે ખોટાની નિશાની કરવાની। 5 6 નંબરમાં 500 રૂપિયાની 2 નોટો બરાબર 1000 રૂપિયા થાય, તો 500 વત્તા 500 બરાબર 1000 થાય છે, તો આ વિધાન સાચું છે તો ખરાની નિશાની કરીશું।
तो આવી રીતે વિધાનો સાચા ખોટાની નિશાની આપણે કરવાની રહેશે। હવે જોઈશું પ્રશ્ન નંબર 3। નીચે આપેલા ચલની સિક્કાઓને ચડતા ક્રમમાં ગોઠવો। તો આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનો છે। ચડતો ક્રમ એટલે સૌથી પહેલા નાના પૈસા, પછી એનાથી વધારે, એવી રીતે આપણે વધતા જવાનું રહેશે। તો અહીંયા જોઈશું 4 ખાલી જગ્યાઓ આપણે નીચે આપેલી છે, ઉપર આપણે 4 આપેલા છે। તો સૌથી નાના એટલે કે 50 પૈસા, પછી રૂપિયો, 2 રૂપિયા અને છેલ્લે 5 રૂપિયા। પ્રશ્ન નંબર 4। નીચે આપેલા ચલણની નોટને ઉતરતા ક્રમમાં ગોઠવો। તો આપણે અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવીશું। તો ઉતરતો ક્રમ એટલે સૌથી મોટી સંખ્યા, સૌથી વધારે રૂપિયા। તો 500 રૂપિયા, 100 રૂપિયા, 50 રૂપિયા અને છેલ્લે 20 રૂપિયા આવશે। તો અહીંયા ઉતરતા ક્રમમાં આપણે સૌથી વધારે હોય પૈસા એ પહેલાં લખવાના છે। તો અહીંયા આપણો 5મો જે પાઠ છે એ પૂર્ણ થાય છે। તો અહીંયા વિડીયો પણ પૂરો થાય છે। પ્રણામ।